પુત્રનો જન્મ થયો. એ સુકુમારને લઈને વસુદેવજી કંસ પાસે આવ્યા. પ્રતિયાતુ કુમારોયમ નયસ્માદસ્તિ મે ભયમ. એ જોઈને, એ બાળક, એ સુકુમારને જોઈને, એટલે અહીંયા સુકુમાર શબ્દ છે એટલે સમજવાનું છે કે એ જે પ્રથમ બાળક હતો એ 5 વર્ષના હતા. એમનું નામ કીર્તિમાન, કારણ કે 5 વર્ષનો હોય એને કુમાર કહેવાય. તે 5 વર્ષના કીર્તિમાનને લઈને જ્યારે આવ્યા ત્યારે કંસે કહ્યું કે મને આનાથી કોઈ ભય નથી, આને તમે પાછો લઈ જાઓ. વસુદેવજી એમને પાછો લઈને આવ્યા, પણ જાણતા હતા કે આ કંસ તો આ તો અસુર છે અને આને પોતાના મન ઉપર અંકુશ નથી. હમણાં પાછો મોકલ્યો, પાછો બોલાવી લે. દેવકીજીને એ બાળક સોંપ્યું. પાછળથી ભગવદ ઈચ્છાથી જ નારદજી આવ્યા. નારદજીને કંસને બધા સમાચાર કહ્યા કે આ બ્રજમાં જન્મેલા જેટલા પણ સ્ત્રી પુરુષો છે, યદુવંશમાં જન્મેલા જેટલા પણ પુરુષો છે, દેવતાઓનું સ્વરૂપ છે. અને જ્યાં આ સમાચાર સાંભળ્યા અને પછી સુખદેવજી વર્ણન કરે છે આગળ કે કંસ એક તો પોતે મહાબલી હતો અને પ્રલંબ બકચાણુર તૃણાવર્તો મહાશનૈ, આ બધા અસુરોનો પણ સહયોગ આને મળતો હતો અને એને લઈને એમના સહયોગથી યદુવંશીઓને નષ્ટ કરવા લાગ્યા. વાસ્તવિક રૂપમાં જોવા જઈએ તો આ કંસની અંદર યદુવંશીઓનો અંશ હતો જ નહીં. એક કથા એવી રીતે આવે છે કે એક વારની વાત છે કે ઉગ્રસેનની પત્ની જ્યારે છત ઉપર ફરી રહી હતી ત્યાં એક ગાંધર્વ ઉગ્રસેનનું રૂપ બનાવીને આવ્યો અને એમની પત્ની સાથે ભોગ વિલાસ ભોગ્યો, જેના લીધે કંસનો જન્મ થયો. એટલે એ કંસની અંદર યદુ મહારાજ જે પરમ ભક્ત હતા એ યદુનો અંશ આ કંસની અંદર હતો જ નહીં, એટલે યદુવંશીઓને નષ્ટ કરવા લાગ્યો. જ્યારે ભગવાને જોયું કે આ કંસ હવે યદુવંશીઓને નષ્ટ કરે છે, પીડા આપે છે, ત્યારે ભગવાને યોગ માયાને આજ્ઞા આપી, કારણ કે 6 પુત્રને આને વારાફરતી બધાને મારી નાખ્યા. અને પછી ભગવાને માયાને આજ્ઞા આપી, ગચ્છ દેવી વ્રજમ ભદ્રે, કે આપ આ જે દેવકીજીનો ગર્ભ છે કર્ષણ દ્વારા રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરો જે બ્રજમાં છે, અને ત્યાંથી જ આપ પુત્રી બનીને જન્મ લેજો. યશોદાજીને ત્યાં એવી માયાને આજ્ઞા આપી, કર્ષણ કર્યું, બધાને અસુરોને એમ લાગ્યું કે ગર્ભપાત થયો. અને પછી ભક્તોને અભય કરવા વાળા ભગવાન સૌથી પ્રથમ વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. ભગવાનનો જન્મ કોઈ ગર્ભ સંબંધથી નથી થયો. વસુદેવજીએ વેધી દીક્ષાના માધ્યમથી દેવકીજીના અંદર ગર્ભ સ્થાપિત કર્યો છે. એક વિશુદ્ધ એક આ પ્રક્રિયા છે દીક્ષા દ્વારા. અલગ અલગ પ્રકારની દીક્ષા છે, જેમ ગુરુ આપણને આપે મંત્ર દ્વારા, નેત્ર દ્વારા, ઘણી વખત ગુરુ જે જીવનું જેવું સ્મરણ કરે એવી રીતે એનો ઉદ્ધાર થઈ જાય. એવી રીતે સૌથી પહેલા ભગવાન વસુદેવજીના મનમાં પધાર્યા અને એ મનમાંથી એમના નેત્રમાં પધાર્યા ભગવાનને, એ નેત્ર દ્વારા એ ગર્ભ દેવકીજીના અંદર સ્થાપિત કર્યું છે. અને જ્યારે દેવકીજીના ગર્ભમાં ભગવાન પધાર્યા એટલું સુંદર અલૌકિક સ્વરૂપ દેવકીજીનું થયું. કંસને ખબર પડી ગઈ કે હવે આ મને મારવાવાળાનો આના ગર્ભમાં પ્રવેશ થઈ ગયો છે. પણ કંસે વિચાર્યું કે હમણાં આને મારવું યોગ્ય નહીં કહેવાય, કારણ કે એક તો આ સ્ત્રી છે સાથે ગર્ભવતી છે અને આને હમણાં હું મારીશ તો મારી યશ કીર્તિ બધું નષ્ટ થઈ જશે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં બતાવ્યું કે આ કંસની બુદ્ધિ આવી કેમ થઈ ગઈ. કંસ ઈચ્છતો તો એ જ સમયે દેવકીને મારી શકતો, પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દેવકીજીના ગર્ભમાં હવે ભગવાન પધારી ગયા છે અને જેનો સંબંધ ભગવાન સાથે હોય એવાના દર્શન કરીને બુદ્ધિ પરિવર્તિત થઈ જાય એમાં ક્યાં આશ્ચર્ય છે. એટલે એના ગર્ભમાં ભગવાન પધાર્યા અને એ વસુ દેવકીના દર્શન કંસે કર્યા, જેના લીધે એની બુદ્ધિ પરિવર્તિત થઈ ગઈ. ભગવાનના પ્રાગટ્યનો સમય આવ્યો. બધા દેવતાઓએ વિચાર્યું કે પ્રભુ અમારા હિત માટે હવે અવતાર ધારણ કરે છે, તો પ્રભુનું સ્વાગત કરીએ, એમની સ્તુતિ કરીએ. અને બધા દેવતાઓ કારાગૃહમાં આવીને ભગવાનની સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્યપરંતિ સત્યમ
सत्यस्य योनि निहितं च सर्वे सत्यस्य सत्य कृत सत्य नेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। पंदर श्लोकों में एम सोल श्लोकों में आ देवताओं स्तुति करी है। श्री महाप्रभु जी बताव्यू कालना बे विभाग छे, कृष्ण पक्ष अने शुक्ल पक्ष। शुक्ल पक्ष देवताओं नो हितकारी छे, बन्ने पक्षों में पंदर पंदर दिवसों होय छे। એટલે 15 શ્લોકોમાં આ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ આપ અમારા હિત માટે અવતાર ધારણ કરી રહ્યા છો। અને 16મો જે શ્લોક છે એ દેવકીજના અભિવાદન રૂપમાં છે। પ્રભુ આપ સત્ય સ્વરૂપ છો, આપની પ્રાપ્તિનું શેષ કારણ સત્ય છે। સૃષ્ટિના પૂર્વ પ્રલયના પશ્ચાત સંસારની સ્થિતિના સમયે આ અસત્ય અવસ્થાઓમાં આપ જ એક સત્ય છો। પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પાંચ દ્રશ્યમાન સત્યના આપ જ કારણ છો અને અંતર્યામી સ્વરૂપથી પ્રભુ આપ જ સર્વત્ર વિરાજમાન છો। ભગવાન આપ સત્ય સ્વરૂપ છો, સત્ય પ્રવર્તક છો, અમે બધા દેવતાઓ આપની શરણમાં છીએ। બહુ સુંદર આ દેવતાઓ સ્તુતિ કરી છે। જ્યાં ભગવાનની આ ગર્ભસ્થ ભગવાનની દેવતાઓ પછી ફરીથી અહીંયા કારાગ્રહમાં આવ્યા, જ્યાં કારાગ્રહમાં આવ્યા આવતાની સાથે એ માયા રડવા લાગી। જ્યાં માયા રડી પહેરેદારો બધા જાગૃત થયા, જાગૃત થઈને કંસને સમાચાર આપ્યો, અરે આપને મારવા વાળો, આપને કાલનો જન્મ થઈ ગયો છે, મહારાજ જલ્દી પધારો। અને હવે કંસ ભયાનક ભયભીત સાથે એ કાલને મારવા માટે ત્યાં આવ્યો। જોયું કે એક કન્યા છે અને જ્યાં કન્યાને મારવા જાય છે ત્યાં જ એક કન્યા ઉપર આકાશમાં વહી જાય છે, અષ્ટભુજા રૂપ ધારણ કરીને દેવીએ દર્શન આપ્યા, અરે મૂર્ખ કંસ, તને મારવા વાળાનો જન્મ તો ત્યાં થઈ ગયો છે। આ દેવીએ સમાચાર આપીને અદ્રશ્ય થઈ ગઈ અને હવે કંસ ગભરાયો। એને બધા આજે પ્રલંબાસો તૃણાવત ચાણુર આ મુષ્ટિક બધાની મીટિંગ બોલાવી, ઇમરજન્સી મીટિંગ। અને આ મીટિંગ બોલાવી કે હવે એને કીધું કે કાલનો જન્મ થઈ ગયો છે તો હવે એના માટે શું કરવું। તો આપણે તો એ મીટિંગ એટેન્ડ કરવાની નથી, આપણે તો ગોકુલ જ જવું છે, મીટિંગ એટેન્ડ કરવી છે નહીં ને। તો કંસને છોડીએ એના ભય સાથે ત્યાં, હવે જ્યાં રાત્રિમાં ભગવાન પધાર્યા પણ બધા સૂતેલા, પ્રભુએ વિચાર્યું કે હું અહીંયા આવ્યો છું ને પણ આ બધા કોઈ મારું સ્વાગત નથી કરતું। ભગવાને રુદન કરવાનો પ્રારંભ કર્યો, જ્યાં યશોદાજીના ભવનમાંથી બાળકના રોવાની અવાજ આવી, નંદ બાબાની બહેન નંદા સુનંદા, દ્વાર ખોલ્યું જોયું તો યશોદાજીના ખોળામાં સુંદર સાંવલો નીલવર્ણ એવા લાલાનો બાળકને જોયો। મૈયા કહે, અરે દેખો બાબા કો જાકે બધાઈ દો, સુંદર લાલા કો જન્મ ભયો હે। અરે નંદા સુનંદા એવી આનંદમાં આવી, બાબા સે ભૈયા સુ બધાઈ લૂકી, દોડતી દોડતી સવારનો સમય જ્યાં નંદ બાબા ગાયોની સેવા કરે છે, અરે બાબા બધાઈ હો, બાબા બધાઈ હો, અરે કા ભયો। નંદા સુનંદા કહે, અરે બાબા આપને જો ગાયો કી સેવા કરી, આપને જો ભક્તો કી સેવા કરી, સંતો કી સેવા કરી, વાકે ફલ સ્વરૂપ આપકે યહાં પે સુંદર લાલા કો જન્મ ભયો હૈ। જ્યાં પુત્ર જન્મની વધાઈ સાંભળી, મંગલ સ્નાન કર્યા, સુંદર પીત પીળા સુંદર વસ્ત્ર ધારણ કર્યા, પાગ ધરાવી અંજન લગાડી શિંગાર ધારણ કર્યા, નેવા સુંદર શિંગાર ધારણ કરીને નંદાલયમાં ગયા, લાલાના દર્શન કર્યા, 2,00,000 ગાય દાનમાં આપવાનો સંકલ્પ લીધું, બ્રાહ્મણોને બોલાવ્યા, ધન ધાન્યનું દાન પુણ્ય કર્યું। ધીરે ધીરે આ લાલાના વધાઈના સમાચાર પૂરા બ્રજ મંડળમાં ફેલાઈ ગયા, અરે તુમ પતા ચલી કે નહીં અપને બાબા કે આ લાલા કો જન્મ ભયો હૈ। અને એ વધાઈના સમાચાર પૂરા બ્રજ મંડળમાં ફેલાયા, બધા બ્રજવાસીઓ ગોપ ગ્વાલ ગોપીજનો દહી મથની છાછ બધું લઈ લઈને, માખન વધાઈઓ લઈ લઈને નંદ ભવનમાં પહોંચ્યા છે વધાઈ આપવા માટે। આપણે પણ નંદ ભવનમાં વધાઈ આપવા માટે જઈએ ગોપીજનો સાથે।
નંદ ભવનમાં જે આનંદ ચાલી રહ્યો છે, નંદ મહોત્સવ ચાલી રહ્યો છે, આપણે પણ નંદ મહોત્સવમાં સામેલ થઈએ, નાચગાન કરીએ, આનંદ કરીએ, અને જ્યાં છો ત્યાં બેસીને નાચગાન થઈ શકે એ જગ્યાએ ઊભા રહીને પણ, બધા આગળ આવો એ નથી, આ નંદ ગાંવ જ છે આપણું આ કથા મંડપ, તો જ્યાં હે વહાં આનંદ લેતે હુએ આઈએ નંદ મહોત્સવ કા આનંદ લે. નંદ કે આનંદ ભયો જે કનૈયા લાલ કો, નંદ કે આનંદ ભયો જે કનૈયા લાલ કો, નંદ કે અરે બધાઈ હો દુનિયા બાવા શ્રીડી આગ્યા છે, સર્વે વૈષ્ણવને પોતાના સ્થાન ઉપર બેસી અને આ નંદ મહોત્સવ નો આનંદ માણવા વિનંતી છે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી, છડે દિયે છડે દિયે હો કડે દિયે છડે દિયે દિની મુક્તા માલની, કડે દિયે છડે દિયે દિની મુક્તા માલની, આનંદ હી આનંદ ભયો જય કનૈયા લાલ, આનંદ હી આનંદ ભયો જય કનૈયા લાલ, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ, આનંદ ઉમંગ ભયો આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી, આનંદ હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ હે આજે વધામણા રે તો કુળ ગામે વધામ Thank you.
दासी दौड़ी ने अभी नंद राय पासे दासी दौड़ी दासी दौड़ी रे अभी नंद राय पासे हे मंगल संदेशा सुनाव्या वो जाने गोकुल गाम मा आजे ¡Gracias!
को दुलारो भयो आनंद ही आनंद भयो आनंद ते आनंद भयो आनंद ते आनंद भयो आनंद ते आनंद भयो आनंद ते आनंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी आनंद के आनंद भयो आनंद ही आनंद भयो आनंद ही आनंद भयो आनंद के आनंद भयो आनंद के आनंद भयो हाथी दिए घोड़ा दिए हाथी दिए घोड़ा दिए आनंद के आनंद भयो आनंद के आनंद भयो आनंद ही आनंद भयो आनंद ते आनंद भयो आनंद ते आनंद भयो हे बरसाने से आयो पिको हे बरसाने से आयो पिको हे सोजाने लालो भयो हे सोजाने लालो भयो हे ब्रज को दुलारो भयो ब्रज को दुलारो भयो को दुलारो भयो आनंद के आनंद भयो आनंद के आनंद भयो ગુજરાતની રીતે રાસ રમીએ ગુજરાતની રીતે રાસ રમીએ બધા સ્ટેજ ની નીચે ઉતરી જાઓ બધા મહેરબાની કરીને સ્ટેજ થી નીચે ઉતરી જાઓ નીચે થી દર્શન થઈ શકે અને જીજે શ્રી ત્યાં બેઠા જવાના છે ત્યારે બધા દર્શન કરજો મોબાઈલ ખોવાય છે જેને મળે તેને કાર્યાલયમાં જમા કરાવવા વિનંતી ધીમે 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 હલાવો આરતી કરવાની હોવાથી બધા વૈષ્ણવ નીચે ઉતરે સ્વયંસેવક ભાવ કોને વિનંતી કે આ પાલ નો છે ને પાછો પાલ નો પાછળ લઈ લો